વિદ્યાર્થી મિત્રો, એસવાય માં આવી ગયા ને, તો હવે એસવાય બીએ ના આ ક્લાસમાં તમારું સ્વાગત છે. સૌથી પહેલા તો એફઆઈ પાસ કરી અને કોલેજના બીજા વર્ષમાં આવવા બદલ આપ સૌને ઘણા બધા અભિનંદન. ફરી આપણે અહીં કોલેજમાં બીજા વર્ષમાં મળીએ છીએ, તો તમને પણ કોલેજ યાદ આવતી હશે અને ખરેખર અમે બધાએ તમને કોલેજમાં ખૂબ જ યાદ કરીએ છીએ. 9 વાગે અને એમ થાય મને કે ઉપરના ગેલેરીમાં તમે લોકો મારી રાહ જોઈને ઊભા છો. પણ આ વખતના આ સમય સંજોગને ધ્યાનમાં રાખી અને આપણે આ રીતે વિડીયો દ્વારા ભણવાની શરૂઆત કરશું. કારણ કે હવે તો મને લાગે છે કે તમને કોલેજ યાદ આવે છે, ભણવાનું યાદ આવે છે. ઘણી બધી વખત તમારા બધાના ફોન આવે છે કે હવે મેડમ ક્યારે ભણવાનું શરૂ થશે. તો આ વખતે તમને આ રીતે વિડીયો દ્વારા તમારે એસવાયમાં શું ભણવાનું છે એ વિશેની માહિતી આપું. તો સૌ પ્રથમ તો મનોવિજ્ઞાનના મુખ્ય પેપરોમાં તમારે આ વખતે 3 પેપરો ભણવાના રહેશે. પેપર નંબર 5, પેપર નંબર 6 અને પેપર નંબર 7. પેપર નંબર 5 એ સમાજલક્ષી મનોવિજ્ઞાનનું છે, પેપર નંબર 6 મનોરોગશાસ્ત્ર છે અને આ બંને પેપર શાંતા મેડમ તમને ભણાવશે. પેપર નંબર 7 એ મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતોનું છે, એ હું તમને ભણાવીશ. મનોવિજ્ઞાનના સંપ્રદાયો અને સિદ્ધાંતો એમ કહેવા જઈએ તો એકદમ મનોવિજ્ઞાનના મૂળ સ્વરૂપ છે. અને કદાચ હું કહું તો મેં જેટલા પેપરો ભણ્યા છે એમાં મને કદાચ સૌથી સરસ આ પેપર લાગ્યું છે. કારણ કે આખા અત્યાર સુધી તમે લોકો જે મનોવૈજ્ઞાનિકો વિશે જાણો છો, જે થોડી ઘણી વાતો સમજો છો એ, અને ભવિષ્યમાં જેના વિશે તમે ભણવાના છો, એ બધા મનોવૈજ્ઞાનિકોના લગભગ બધા સિદ્ધાંતોનો ટૂંકસાર અને બધા મનોવૈજ્ઞાનિકો વિશેની માહિતી થોડી થોડી તમારા આ પેપરમાં ભણવાની રહેશે. આવું સાંભળી અને ગભરાઈ નહીં જતા કે ઓહો અમારે તો કેટલું બધું ભણવાનું થશે. ભલે બધા મનોવૈજ્ઞાનિકો વિશે માહિતી લેવાની છે, પણ ટૂંકમાં છે એટલે કે એમાં પેપરમાં આ આખા પેપરમાં પ્રકરણ તો મૂળ 5 જ છે. તો હવે તમને હું એના પ્રકરણો વિશેની માહિતી આપું. આ વિષયમાં પેપર નંબર 7 માં તમારે 5 પ્રકરણો ભણવાના છે. પહેલું પ્રકરણ છે એ વિષય પ્રવેશ કે એની જાણકારીનું છે, અને બીજા પ્રકરણથી તમારે જુદા જુદા સંપ્રદાયોનો પરિચય મેળવવાનો છે. એમાં વર્તનવાદ, સમષ્ટિવાદ, કાર્યવાદ, મનોવિશ્લેષણવાદ, ક્ષેત્ર સિદ્ધાંત, આ બધા સિદ્ધાંતો વિશે તમારે ભણવાનું છે. તો અહીંયા આપણે સૌ પ્રથમ આ વિડીયોમાં પેલા પ્રકરણની વાત કરીએ. તો પેલા પ્રકરણમાં તમારે આટલા મુદ્દા મુખ્ય ભણવાના છે. પ્રસ્તાવના, સંપ્રદાયોનો અર્થ અને વ્યાખ્યા, અને ત્રીજો મુદ્દો છે વિવિધ સંપ્રદાયોના અસ્તિત્વ માટેના કારણો, અને ચોથું છે જુદા જુદા સંપ્રદાયોનો ટૂંકમાં પરિચય. આમાં એવું કહીએ તો સંપ્રદાયોના અસ્તિત્વ માટેના કારણો છે એ તમારો આઈએમપી પ્રશ્ન છે. અત્યાર સુધીની લગભગ બધી પરીક્ષાઓમાં મનોવિજ્ઞાનમાં જુદા જુદા સંપ્રદાયો અસ્તિત્વ શા માટે ધરાવે છે એ પ્રશ્ન પૂછાયેલો જ છે. એટલે એ પ્રશ્ન વિશે તમે બરાબર તૈયારી કરી રાખજો. એના અથવામાં કદાચ એવું હોઈ શકે કે મનોવિજ્ઞાનના જુદા જુદા સંપ્રદાયોનો ટૂંકમાં પરિચય આપો, એટલે આ પ્રકરણમાં આ બંને પ્રશ્નો વધારે અગત્યના છે. આમાં ડિટેલિંગમાં શું આવે છે એ બધું તમને હું આપણા વોટ્સએપ ગ્રુપમાં પીડીએફ દ્વારા મોકલીશ. એટલે આવતા વિડીયોમાં આપણે મળીએ ત્યારે તમે બરાબર એનો અભ્યાસ કરી લેજો, થોડું સમજી લેજો, અને જેથી કરીને તમને આ પ્રશ્ન એકદમ બરાબર સમજાય અને ઓલું પરીક્ષામાં આવે ત્યારે આપણે ફટાફટ લખવા જ માંડીએ. બરાબર છે? હા, કદાચ એવું પણ બને કે બીજા ત્રીજા પ્રકરણથી આપણે રૂબરૂ મળવાનું થાય તો ફરી આપણે જ્યારે ક્લાસમાં જે રીતે ભણતા એ રીતે ભણશું. પણ જ્યાં સુધી આ બધું છૂટછાટ નથી થઈ ત્યાં સુધી આપણે વારંવાર આ વિડીયો દ્વારા મળતા રહીશું.